કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરાતાની સાથે જ ડુંગળીના ભાવ 700માંથી 200 થી 300 રૂપિયા મણ પહોંચી ગયા હતા. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ ભાવનગર સોમનાથ હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા અગાઉ પણ આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જો કે એક તરફ કુદરતનો માર અને બીજી તરફ સરકારનો ડામ ખેડૂતોને પાયમાલ કરી રહ્યો છે, જેને પગલે ખેડૂતોને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ રસ્તો બંધ કરી સરકારને સીધી ચેતવણી આપી હતી કે નિકાસબંધી હટાવે અને ભાવ ઊંચા આવે તો ખેડૂતોને કરેલા ખર્ચની સામે વળતર મળી શકે તેમ છે. તો બીજી તરફ રસ્તો બંધ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આજે 4-5 દિવસ થી ખેડૂત એટલા બધા હેરાન થાય છે તે સરકારે રાતોરાત નિકાસ બંધ કરી દીધો. 15 દિવસ વરસાદે હેરાન કર્યા. ડુંગળી ખેડૂતો પકવેલી જે ડુંગળી હતી પલ્લીજી એ પલળતા પલળતા અહીંયા લાવ્યો તો સરકારે આપણો માલ છે અત્યારે સારો માલ છે નિકાસ થાય એવો છે તો બંધ કરી દીધો. ખેડૂતોને 100-150 રૂપિયાની મણ ડુંગળી જાય છે અત્યારે કોઈ લેનાર નથી, લેનાર કોઈ આવતું નથી. ખેડૂતોને આ રોડ ઉપર ઉતરવું પડ્યું. આની માટે સરકાર તાત્કાલિક નોંધ લે સરકારને કે અમારા ખેડૂતોનું કઈક હિત જોવો.